इदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः अर्थं तस्य विवेचितुं न हि विपुरो वैश्वानराद्वाक्पतेः अन्यस्तत्र विदाय मां श्रुतम् मां व्यासवर्षीपतिः दत्त्वाज्ञां च कृपावलोकनपटुर् यस्मादतोऽहं मुदा गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विष्णुप्रियं यस्य प्रसादाद्वागीशाः प्रजेशा विभोन्नताः क्षुद्रा अपि भवन्त्याशु श्रीकृष्णं तं नतोऽस्मि स्वामी श्री प्रेमपुरी जी आश्रम ट्रस्ट द्वारा आयोजित मातुश्री वेलाबेन पिताश्री मुलजीभाई एवं भाई श्री हरिराम दैया स्मृति गीता चिंतन माला अंतर्गत श्रीमद् भागवत एकादश स्कंध सुबोधिनी रसपान त्रण वक्तव्य एनो क्रम थयो। आज आपने चौथा वक्तव्य नो आरंभ करी रहा छे। तो आजना सत्रना आरंभमा भगवत श्री चरणोमा सदैन्य दंडवत प्रणाम करियो। मनोरथी परिवार वती थी आप सर्व श्रोताओं ने भगवत स्मरण करी अने एकादश स्कंदनो बीजो अध्याय त्रण श्लोक सुधी वक्तव्य आपने श्रवण करियो। चौथा श्लोक में श्री वसुदेव जी બોલવાની શરૂઆત કરે છે ત્યાંથી આપણે આરંભ કરીએ। ભગવન ભવતો યાત્રા સ્વસ્તયે સર્વદેહિના કૃપણાના યથા પિત્રો વૃત્તમ શ્લોક વર્તમાના દેવર્ષિ નારદજી પધાર્યા હતા। પધારેલા દેવર્ષિ નારદજીનું સ્વાગત પૂજન આસન ઇત્યાદિ ક્રમ થયો। હવે વાણી દ્વારા પધારેલા દેવર્ષિ નારદજી પ્રશંસા પ્રયોજન ઇત્યાદિ કરી રહ્યા છે। પ્રભુ આપ પધાર્યા, જે પ્રકારે માતા પિતાનું આગમન પોતાના સંતાનોના કલ્યાણને માટે હોય છે, એ જ પ્રકારે આપની યાત્રા બધા જ જીવોના કલ્યાણને માટે છે, હિતકારી છે। કારણ આપ ભગવાનની પ્રાપ્તિના માર્ગરૂપ છો અને ભગવદ્ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી જીવનો પ્રવેશ કરાવી સર્વનું કલ્યાણ આપ કરો છો। આજે ભાવાર્થ કયો એને આપણે જરાક વિચારીએ। વસુદેવજી સર્વપ્રથમ દેવર્ષિ નારદજીને અસાધારણ ગુણોથી પ્રોત્સાહિત કરે છે। છ શ્લોક બોલે છે વસુદેવજી અને છ શ્લોકમાં અલગ અલગ પ્રશ્નો પૂછશે, છ પ્રશ્નો પૂછશે। પ્રશ્ન પૂછતા પહેલા દેવર્ષિ નારદજીને પ્રોત્સાહિત કરે છે। જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મરૂપ થઈ જાય છે અને એટલા માટે દેવર્ષિ નારદજી બ્રહ્મને જાણે છે માટે દેવર્ષિ નારદજી પણ બ્રહ્મરૂપ છે। બીજી વાત, જેની જેમનામાં શ્રદ્ધા હોય છે એના રૂપ થઈ જાય છે। નારદજીને
ભગવાનમાં શ્રદ્ધા છે માટે નારદજી ભગવદ રૂપ છે. આગળ પણ અલગ અલગ પ્રકારે લગભગ 4-5 પ્રકારે એક એક વાક્યમાં દેવર્ષિ નારદજીનો પરિચય મળ્યો. અહીંયા વસુદેવજીની દ્રષ્ટિથી દેવર્ષિ નારદજી કેવા છે? એક બ્રહ્મરૂપ છે, ભગવદ રૂપ છે. બીજા દેવર્ષિ નારદજીને જોવાની દ્રષ્ટિ વસુદેવજીની પાસે છે અને એટલા જ માટે આ શ્લોકમાં નારદજીને માટે શબ્દ પ્રયોગ કર્યો છે ભગવાન. વસુદેવજી નિરૂપણ કરે છે, ભગવન ભવતો યાત્રા, ભગવન ભગવાન. અને ભગવાન કેવા છે? ભગવાન મિત્ર છે. ખૂબ સુંદર પરિભાષા સમજાવે છે મિત્ર કોને કહેવાય. જે દુઃખ ભાવને દૂર કરે અને બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરાવી આપે એનું નામ મિત્ર છે. મિત્રની અલગ અલગ કક્ષા છે, અલગ અલગ કેટેગરી છે, અલગ અલગ પરિભાષા છે. શ્રીમદ ભાગવતમાં અલગ અલગ પાત્રોની મૈત્રીનું પણ નિરૂપણ કર્યું છે, પણ અહીંયા આગળ ભગવાનને માટે મિત્ર શબ્દ, ભગવાન કેવા મિત્ર છે? દુઃખ ભાવને મટાડે છે અને બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરાવે છે. માટે ભગવાન કેવળ એકાદ બે વ્યક્તિના મિત્ર નથી, પરંતુ ભગવાન જગતના સાચા મિત્ર છે. આ જ વાક્યને વધારે વિચારવું હોય, જગતના સાચા મિત્ર કઈ રીતે? પુરંજન ચરિત્ર વાંચ્યું. આ શબ્દનું પ્રમાણ ત્યાં પણ મળી રહેશે. ભગવાન તો તમારા ને મારા મિત્ર બનવા માટે પણ તૈયાર છે અને મૂળ રૂપે મિત્ર હતા જ. પણ પુરંજન જીવ સંસારના ભોગ ભોગવવામાં એટલો બધો આસક્ત થાય છે કે અવિજ્ઞાન પોતાના મિત્ર ભગવાન હતા એ ભગવાનને ભૂલી જાય છે. જન્મ મરણના ફેરામાં અટવાય છે. પાછા ભગવાન આવે છે એની પાસે, ઓળખ્યો કે ન ઓળખ્યો મને, અને જો ત્યારે એ તક ઝડપી લે છે એનો બેડો પાર થઈ જાય છે. માટે ભગવાન જગતના સાચા મિત્ર છે. અને દેવર્ષિ નારદજી, આપ ભગવત સ્વરૂપ છો, ભગવાનનું સ્વરૂપ છો, માટે ભવતો યાત્રા સ્વસ્તયે સર્વદેહિનામ, આપની યાત્રા વિશ્વમાં રહેલા જે દેહધારીઓ છે એમનું હિત કરવાને માટે છે. અને હિત કોણ કરી શકે? જે નિરપેક્ષ હોય એ હિત કરી શકે. નિરપેક્ષ એટલે શું? જેને બીજાની કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, આવા જે હોય એ સારી રીતે બીજાનો હિત કરી શકે. આપ પણ વિશ્વનું કલ્યાણ કરો છો, વિશ્વના લોકોનું કલ્યાણ કરો છો. પોતાની ઈચ્છાથી લોકોનો ઉદ્ધાર કરવાને માટે વિચાર કરો છો. સાધુ પુરુષોને માટે આ અધ્યાયમાં આગળ પણ વાત આવશે. દેવર્ષિ નારદજી કેવા છે? કોઈ એમને કહેતું નથી કે અમારું કલ્યાણ કરો, એ છતાં પણ દેવર્ષિ નારદજી જે પણ વ્યક્તિ મળે એનું કલ્યાણ કરવાને માટે સતત ચિંતનશીલ છે. અને ખૂબ સુંદર સમજણ આપી છે, ઉપમા આપી છે. યથા પિત્રોહ, મા બાપ જે પ્રમાણે, માતા પિતાનું જે કાર્ય હોય છે અથવા તો પછી માતા પિતાનું આગમન હોય છે, સંતાનના કલ્યાણને માટે હોય છે, બસ નારદજી આપનું પણ આપના જીવનમાં એવું જ છે. હા, આનાથી વધારે વાર્મ વેલકમ બીજું કયું હોઈ શકે? કોઈ આપણે ત્યાં આવે એમને સ્વાગત કઈ રીતે કરવાનું, એ પણ કેવળ શબ્દોથી નહીં, હૃદયના ભાવથી, અને કેવળ હૃદયના ભાવથી જ નહીં, એમાં સત્ય હકીકત જે પ્રમાણેની હોય, સામેવાળી વ્યક્તિના સ્વરૂપનું મહાત્મ્ય જરૂરી છે જાણવું.
ભગવદ્ માર્ગમાં નિષ્ઠ પ્રવિષ્ઠ હવે દેવર્ષિ નારદજીના ત્રણ ગુણ પણ એની પહેલા જે સંતાનને માતા પિતાનો વિયોગ હોય એના માટેનું વાક્ય લખીશ. સામાન્ય પરિસ્થિતિ એવી હોય છે મા બાપને સંતાનનો વિયોગ હોય છે, પશુ પક્ષીમાં પણ આવું જોવા મળે છે, પણ સંતાનોને મા બાપનો વિયોગ થાય ભાગ્ય જેવું બને છે. અને પુત્રને મા બાપનો વિયોગ કેવો હોય એ વાત જો સમજવી હોય તો મહાભારતમાં એક ચરિત્ર છે સાવિત્રીનું ચરિત્ર, અને સાવિત્રીના જેની સાથે વિવાહ થાય છે. સત્યવાનનું ચરિત્ર વાંચો ખબર પડશે, એમાં વનમાં જાય છે લાકડા લેવાને માટે, વિલંબ થાય છે અને ત્યારે પોતાના મા બાપનો વિયોગ એ પુરુષને કેટલો થાય છે. દેવર્ષિ નારદજી ત્રણ ગુણ છે નારદજીના. એક, બધાની સાથે મિત્રતા. બીજું, બધાનું હિત કરવું. અને ત્રીજું, ગોવિંદની પ્રાપ્તિ કરાવવી. શ્રીમદ ભાગવત ડગલે ને પગલે વિશ્વના લોકોનું કલ્યાણ થાય એના માટે વિચારે છે, વધારે કઈ નહીં. લોકો અપનાવે કે ન અપનાવે, જો આપણે ભગવદ ભક્ત હોઈએ તો આમાંથી જીવનમાં ઉતારવા જેવી વાત કઈ છે, ત્રણ વાત છે આમાં. સૌથી પહેલા તો બધાની સાથેની મૈત્રી. દેવર્ષિ નારદજી બધાની સાથે મૈત્રી કરે છે, એમના માટે કોઈ દુશ્મન નથી. સુખી થવાનું એક પગથિયું છે, એનું નામ છે બધાની સાથે મૈત્રી. બીજી વાત, બધાનું હિત કરવું. સ્વપ્નમાં પણ ક્યારેય પણ કોઈનું પણ અહિત ન વિચારવું, આ સજ્જન પુરુષનું લક્ષણ છે. જો આપણે ભગવાનના સેવક હોઈએ, ભગવાનના ભક્ત હોઈએ, પુષ્ટિમાં હોય મર્યાદામાં હોય આખી વાત અલગ છે, જ્યાં જેવો જેનો અધિકાર, પણ બધાનું હિત કરવું. અને ત્રીજી વાત, જે દેવર્ષિ નારદજીમાં સામર્થ્ય છે જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. એ તો આપણું સામર્થ્ય ન હોઈ શકે, એ છતાં પણ જો આપણે મંદિરે જતા હોઈએ અને કોઈની સાથે મૈત્રી થઈ હોય, મિત્ર હોય ને કહે કે ચાલ ને જરા મંદિરે જઈએ આજે, ચાલ મારી સાથે, કદાચ ના પડે કે મારો વિષય નથી, મારે આવું નથી, હું જતો નથી કોઈ દિવસ. આપણે આગ્રહ કરીએ કે ભાઈ દરરોજ નથી જતો તો વાંધો નહીં, પણ કોઈક દિવસ આજે ચાલ મારી સાથે. મને કમને એક વખત આવે આપણી સાથે, અને કદાચ પ્રભુ કૃપા થાય, કદાચ અધ્યાત્મના માર્ગમાં આપણી કરતા આગળ નીકળી શકે. ક્યારેક આપણે કોઈ પ્રવચન શ્રવણ કરતા હોઈએ, આપણા મિત્રને આપણી બહેનપણીને કહીએ કે ચાલ થોડીક વાર સાંભળ મારી સાથે, ના પડે કે મને આ બધામાં રસ નથી પડતો, ભલે ને રસ ન પડે, અડધો કલાક મારી સાથે એમને એમ બેસશે, અને કદાચ અડધો કલાકમાંથી એકાદ વાક્ય તો એવું નીકળશે કે જે એમના જીવનને સ્પર્શ કરશે. આપણે ગોવિંદની પ્રાપ્તિ ન કરાવી શકીએ, ભગવાનની પ્રાપ્તિ ન કરાવી શકીએ, પણ એ માર્ગમાં આપણી સાથે આપણો હાથ પકડીને એને લઈ તો જઈ શકીએ. નારદજી આ જ વાત સમજાવે છે આપણને, લોકોની સાથે મૈત્રી કરો, લોકોનું હિત કરો, અને સાથે સાથે ભગવાનમાં જોડતા રહો. આમાં કયો સ્વાર્થ દેવર્ષિ નારદજીનો? આ પરિચય કરાવે છે વસુદેવજી, અને વસુદેવજીના શબ્દોની પર શ્રી મહાપ્રભુજીનું ચિંતન આપણને આ દિવ્ય ભાવ સમજાવે છે. માટે આ ત્રણેયમાંથી એકની પણ પ્રાપ્તિથી અમે કૃતાર્થ થઈ જઈશું. તો ત્રણેયની પ્રાપ્તિ થઈ જાય તો જીવન કેવું થઈ શકે, આટલું કહ્યું. એનાથી આગળ બોલવાની શરૂઆત કરી.
भूतानां देव चरितं दुःखाय च सुखाय च सुखायैव हि साधूनां तादृशामच्युतात्मनां। नारद जी એમના માટે દેવતાઓનું ચરિત્ર કેવું છે? સુખ અને દુઃખ એના કારણે થયું, આપનું ચરિત્ર એ તો કેવળ અને કેવળ સુખને માટે છે। દેવતાઓમાં ઉત્તમપણાને અને બધાને સુખ આપવા માટે દેવર્ષિ નારદજીનો દેવર્ષિપણો વિભૂતિપણો એને પ્રકટ કરે છે। આપણને લાગે કે દેવ એટલે દેવ, પણ ગ્રંથો સમજાવે છે, ટીકા સમજાવે છે, દેવ પણ બે પ્રકારના છે, એક પ્રવાહી દેવ છે, એક મર્યાદા દેવ છે। પ્રવાહી દેવ છે, વૃષ્ટિ વગેરે કરે છે, અને પાછા પ્રવાહી દેવ હોય એમાં પણ બાહ્ય અને આંતરિક એવા પણ પાછા ભેદ પડે છે, પણ એ બધું ચિંતનમાં આપણે ના જઈએ। સુખ અને દુઃખ પણ લૌકિક અને અલૌકિક બે પ્રકારના હોય છે। સુખમાં લૌકિક પણ હોય, અલૌકિક પણ હોય। કપડું લીધું, પહેર્યું, આનંદ આવ્યો, લોકોએ વાહવા કરી, મન પ્રસન્ન થયું, અલૌકિક સુખ। એ જ કપડું પહેર્યું, વિચાર કર્યો કે નવું વસ્ત્ર છે, ભગવત સેવામાં જઈએ, એટલે પછી ભગવાનના દર્શન કરવાને માટે જઈએ, સરસ મજાના વસ્ત્ર પરિધાન કરીને પ્રભુની સન્મુખમાં ગયા, હૃદય પ્રસન્ન થયું કે નવું વસ્ત્ર હતું, ચાલો એનો વિનિયોગ આ રીતે તો આ રીતના, પણ પ્રભુની સન્મુખ તો થયા। આપણે ફરવા માટે ગયા, મોજ મજા કરી, આપણે લૌકિક સુખ, અને કોઈ સત્કર્મ કર્યું અથવા તો કોઈક સત્કર્મ કરી રહ્યું હતું એમાં આપણે જોડાયા અને ત્યાં આનંદ આવ્યો। જો બે શબ્દ ધ્યાન રાખજો, લૌકિકમાં મોજ મજા છે અને અલૌકિકમાં આનંદ છે, અને જો આનંદ શબ્દ લૌકિકમાં વિનિયોગમાં લેવો હોય તો ત્યાં આગળ વિષય આનંદ શબ્દ છે। વિષયમાંથી જે આનંદ મળે એ વિષય આનંદ છે, બ્રહ્મમાંથી આનંદ મળે બ્રહ્માનંદ છે, અને ભજનમાંથી આનંદ મળે એ ભજનાનંદ છે। આપણો આનંદ આ તો વિષય નથી, એટલે એની પર ચર્ચા નથી કરતા, આ તો વાત નીકળી તો એક બે વાક્ય જરા બોલાઈ ગયા। સુખ અને દુઃખ બંને લૌકિક પણ છે અને અલૌકિક પણ છે, પણ એનો સંબંધ મનની સાથે છે, માટે માનસિક છે। દેવતાઓનું ચરિત્ર તો ખૂબ મહાન હોય, સુખ અને દુઃખ આપવા વાળા પણ હોઈ શકે, અને તેનાથી આગળ નિરૂપણ કરતા વસુદેવજી શબ્દો બોલે છે, સુખાયૈવ સાધુના, સાધુ પુરુષ કેવા છે એટલે કયું મર્યાદાના રક્ષકો છે, લોકના હિતના માટે ભગવાને એમને અધિકાર આપેલો છે। જેમ નારદજીને માફક પુષ્ટિ માર્ગીય છે, ગોપીજનોની જેમ અચ્યુતમાં જેમની આત્માલીન થઈ ગઈ છે, એમના માટે આ વિભૂતિરૂપ સાધુજન અને મહર્ષિ અથવા તો મર્યાદાથી દુઃખને મંત્રથી દૂર કરી આપવાનું સામર્થ્ય આપનામાં છે। આનંદનું દાન કરો છો, દુઃખને દૂર કરી અને આપ સુખ આપો છો। તત્પશ્ચાત દેવર્ષિ નારદજી ભગવાનની વિભૂતિ રૂપ છે, અને એ વિભૂતિ રૂપને માટે નિરૂપણ કરે છે, ભજંતિયે યથા દેવાન દેવા અપી તથેવતાન છાયેવ કર્મ સચિવાહ સાધવો દીન વત્સલાહ। ખૂબ મહત્વની વાત, એક પછી એક શ્લોક આપણને લાગે કેટલા ઉત્તમ શ્લોકો છે। જે મનુષ્ય જે પ્રકારે દેવનું ભજન કરે છે, દેવ પણ એ મનુષ્યનું એ જ પ્રકારે ભજન કરે છે, ભજંતિ યથા દેવાન દેવા અપિ તથૈવતાન, કારણ દેવ કર્મ સચિવ છે અને છાયાની માફક કર્મના અનુસાર ફલ આપી શકે છે।
પણ સાધુ જન કેવા છે, જો દેવતામાં એટલે દેવોમાં અને સાધુ પુરુષોમાં તફાવત કેટલો છે, સાધુજન કેવા છે, દીનવત્સલ છે, એ પછી મનુષ્યના કર્મનો વિચાર નથી કરતા, પણ પોતાના દયાળુપણાને કારણે એ મનુષ્યનું હિત કરે છે, એનું કલ્યાણ કરે છે. યજ્ઞમાં જે દેવનું પૂજન થાય છે, એ દેવ એ ભગવાનનું અંગ છે. શાસ્ત્ર વચનાઓ સમજાવે છે, અને એ ઉપરાંત કર્મ સચિવ પણ છે. જે મંત્રી રાજાને આધીન હોય અને કાર્ય કરે, એમ દેવ પણ કર્મને આધીન રહી અને કર્મ મુજબ ફળ આપે છે. જીવ પોતાના અધિકાર અનુસાર ઉત્તમ મધ્યમ યજ્ઞાદિ વગેરે કર્મ કરે છે, ત્યાં આગળ દયાનો પ્રશ્ન આવે કે ના આવે, પણ દેવની કરતા સાધુની વિશેષતા શું છે, એક પદ જરા આપણે વિચાર કરીએ. કારણ કે આ સ્વામી શ્રી પ્રેમપુરીજીનું સ્થાન છે. સાધુ સંતો મહાત્માઓ વિદ્વજ્જનો દિવ્ય પુરુષો આચાર્યો તપસ્વી પુરુષો કેટલા આવ્યા હશે, જ્યારથી સંસ્થાપન થયું ત્યારથી આપણે તો કલ્પના પણ નહીં કરી શકીએ. મને તો એવું લાગે પ્રેમપુરીજી આશ્રમ એ તો તપોભૂમિ છે. સતત સાધુ પુરુષોનું આગમન થતું જ હોય, અને એ સાધુ પુરુષો પધારે, એમના વક્તવ્યનો લાભ કેટકેટલા લોકોએ આજ સુધી લીધો હશે, કેટલા એના હૃદયને પોષણ મળ્યું હશે, કેટલા એના જીવન બદલાયા હશે, કેટલા એના જીવનને સાચી દિશા મળી હશે, માર્ગદર્શન મળ્યું હશે, પોતાના મનનું સમાધાન થયું હશે, જીવન જીવવાને માટે એક નવું બલ મળ્યું હશે, ધર્મશાસ્ત્રના નીતિશાસ્ત્રના વેદ ઉપનિષદ ગીતાજી ભાગવત રામાયણ આવા અનેક ગ્રંથોના ચિંતન આ તપોભૂમિમાં થયા છે. ગૌરવ લેવા જેવું સ્થાન છે આપણા માટે, અને ત્યાં આગળ જે સાધુ પુરુષો આવે છે, ક્યારેક આપને લાગે એ સાધુ પુરુષોને માટે કંઈક બોલવાના છે, બે શબ્દ ભાગવતના બે શબ્દ બોલી દેવાના, સાધવો દીનવત્સલા. આ પધારે આપનું સ્વાગત છે. આપનો સ્વભાવ કેવો છે, સાધુ પુરુષનો સ્વભાવ કેવો હોય સમજાવી દીધું, દયાળુપણું એમના સ્વભાવમાં એ વણાઈ ગયું. દીનની જેમ ખૂબ જ અનુગ્રહ કરી પ્રેમ કરે છે, પછી એ સાધુ પુરુષ એ વ્યક્તિના કર્મ ઉપર નજર નથી નાખતા. દેવ નજર નાખે છે કે આનું કર્મ કેવું છે, સાધુ પુરુષ નજર નથી રાખતા. એટલા જ માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સાધુ પુરુષ કેવા છે, સંત ભગવદ રૂપ હોય છે. આ વિશ્વ જે ટકેલું છે, સંત પુરુષોના તપનું પણ એમાં કઈક ભાગ છે. એમાં આજનું ચિંતન કરીએ આપણે, મનન કરીએ તો ખબર પડે. અંશરૂપ દેવ કર્માધીન, દયા દ્વારા કોઈ પણ જીવનું હિત કરે કે ન કરે, તો લગભગ ન કરે, પણ સાધુ પુરુષ અવશ્ય હિત કરશે. જે જીવ હોય સાધુ પુરુષના શરણે જાય છે, દીનવત્સલ સંત પુરુષ, દીનતા જોઈ એ જીવની પર કૃપા કરે છે, એમની વિશેષતા છે. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું છે, ગાયનું વાછરડું હોય, એ વાછરડાને ભૂખ લાગે, ગાયની પાસે જઈ નિર્ભીકપણે કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર એના આવમાંથી દૂધનું પાન કરે, બસ એવી જ રીતે જે જીવ છે એ સાધુ પુરુષોની કૃપાથી ભગવદ રસનું પાન કરે છે. યાદ રાખજો, શક્ય હોય તો આ વાક્ય. શ્રી પ્રેમપુરીજી આશ્રમમાં જે સંત પુરુષો સાધુ પુરુષો વિદ્વાનો પધારે છે, જે મેં ગાયનું વાછરડું ગાયના દૂધથી તૃપ્ત થાય છે,
નિર્ભીકપણે એનું પાન કરે છે એવી જ રીતે પધારેલા સાધુ પુરુષો કયું પાન કરાવે છે? ભગવદ રસનું એ સુધાનું પાન કરાવે છે. બહુ મોટો અનુગ્રહ છે સાધુ પુરુષોનો સમાજની પર. વસુદેવજી એવું સમજાવે છે, કહી રહ્યા છે, મનના ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે ભગવદ અવતારની જેમ જ આપના સમાગમથી પણ, એટલે દેવર્ષિ નારદજીના સમાગમથી પણ બધા જ જીવોનું લૌકિક અને અલૌકિક આ બંને પ્રકારનું સુખ એ સિદ્ધ થઈ શકે છે. નારદજીને આ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે, વાસ્તવિક શબ્દો બોલી રહ્યા છે, હૃદયના ભાવ દર્શાવી રહ્યા છે. અને પછી બ્રહ્મોસ્ત તથાપિ પૃચ્છામો ધર્માન ભાગવતાંસ્તવ યાન શ્રુત્વા શ્રદ્ધયા મર્ત્યો ઉચ્યતે સર્વતો ભયાત્. આટલી એક પૂર્વ પીઠિકા જણાવી અને હવે હે બ્રહ્મ, હે બ્રહ્મ, મને બ્રહ્મભાવ સિદ્ધ થયેલો હોવા છતાં પણ હું આપને ભગવત સંબંધી ધર્મ પૂછું છું. પ્રશ્નનું મહત્વ કેટલું છે? વસુદેવજી જ કહી રહ્યા છે કે આ ભાગવત ધર્મોથી શ્રદ્ધાથી શ્રવણ કર્યા સિવાય મનુષ્ય બધા પ્રકારના ભયમાંથી છૂટી નથી શકતો. ભાગવત ધર્મો શ્રવણ કરવા જરૂરી છે. એના માટે બ્રહ્મભાવ સિદ્ધ થયેલો હોવા છતાં પણ વસુદેવજી આ પ્રશ્ન પૂછી રહ્યા છે, ભાગવત ધર્મ શું છે એ મને સમજાવો. અને શાસ્ત્રમાં જે નિરૂપણ કર્યું છે, આચાર્યવાન પુરુષો વેદ, કારણ કે ગુરુ વગર તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ગુરુની પ્રશંસા છે એવું ન સમજશો, ગુરુની મહત્તા સમજાવી છે. ફિલોસોફી જાણવી હોય, તત્વજ્ઞાન જાણવું હોય, પાંચ આચાર્યોની દિવ્ય પરંપરા છે. આપણે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી નિંબારકાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, આખી પરંપરા આપણે વિચારીએ તો એ પરંપરામાં વિશ્વના કલ્યાણમાં અને ખાસ કરીને જેમનું મન ભગવાનમાં લાગેલું છે, જે જેના સેવક, કોઈ માધ્વ સંપ્રદાયમાં હોય, કોઈ નિંબારકમાં હોય, કોઈ વલ્લભ સંપ્રદાયમાં હોય, કોઈ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હોય, કોઈ મર્યાદા માર્ગે વૈષ્ણવ હોય, અંદર અંદર મતભેદ ન રાખવા ક્યારે પણ કોઈ પણ પ્રકારના, ઉચ્ચ નીચ ન રાખવી. પણ આચાર્યવાન પુરુષો વેદ, ગુરુની વગર તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી, સનાતન સત્ય છે. આપણને શું ખબર પડે, જીવ જગત બ્રહ્મ માયા આપણે અટવાઈ જઈએ આ બધામાં, પણ ગુરુ હોય, ઘણા ગ્રંથોનો સાર આપણને એક કલાક, બે કલાક, ત્રણ કલાકમાં સમજાવી દે. વાંચીએ તો આપણને અઘરું લાગે, વાંચતા વાંચતા આપણે બ્રહ્મ વિશે વાંચતા હોઈએ, આપણે બ્રહ્મમાં પડી જઈએ. પણ એ જ વાત જયારે ગુરુ સમજાવે આપણને, સાકાર પણ હોય, નિરાકાર પણ હોય, વિરુદ્ધ ધર્માશય પણ હોઈ શકે, જેટલું શક્ય હોય સરળ કરીને આપણને સમજાવી દે. શાસ્ત્રનો નિચોડ એમની પાસે હોય. કયા શ્રોતાનો કયો અધિકાર છે એ એમને ખબર હોય અને એ અધિકાર મુજબ એને શ્રવણ કરાવી દે અને જ્ઞાન પ્રાપ્તિમાં ગુરુનું મહાત્મ્ય, એટલે વસુદેવજી ભગવાનને પોતાના ગુરુ માનતા ન હતા ત્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન એ સિદ્ધ ન થઈ શક્યું. ભગવત ધર્મ વિભૂતિરૂપ બ્રહ્મર્ષિ નારદ ભગવત ઈચ્છાથી પ્રાપ્ત થયા છે. એમના પાસે આ જે ભાગવત ધર્મો છે એને શ્રવણ કરવું, શીખવું, એનું આચરણ કરવું તો નિર્ભયતાની પ્રાપ્તિ થાય અને શ્રવણનું ફળ એ પૂર્ણ થઈ શકે. નારદજીને બ્રહ્મભાવ પ્રાપ્ત થયો હતો એટલા માટે આવી રીતના
ब्राह्मण ए संबोधन कर्यु छे, कहू के आप पधार्या मने एवं लागे छे के बस हवे मारो मनोरथ सिद्ध थई जशे। अने हुं एकलो पूछो छो एवं ना समझशो, हा मारी साथे देवकीजी पण छे अने अमारा संबंधीओ बधा छे, माटे आ प्रश्न जारे पूछी रह्या छे आ वाक्य परथी एवं समझाय छे देवर्षि नारदजी अने वसुदेवजी एकला बिराजा होय एवं नथी लागतुं, पण वसुदेवजीनी साथे साथे देवकीजी अने एमना संबंधीओ पण होवा जोईए। भागवत धर्म महत्ता शुं छे एनी ए महत्ताने माटे श्लोकमां खूब सुंदर शब्द लख्या छे, मुच्यते सर्वतो भयात्। आ विश्वमां सौथी वधारे भय अगर कोईनो होय तो एशे मृत्युनो। અને આ જે ભાગવત ધર્મ છે આ મૃત્યુના ભયમાંથી નિવૃત્ત કરી દે છે। રાજા પરીક્ષિત શાપ મળ્યો, ગંગાજીના તટ ઉપર આવ્યા, સાત દિવસ માટે શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું અને શ્રવણ કરીને શ્રી સુખદેવજી મહારાજને કહ્યું, અભયમ દર્શિતમ ત્વયા, આપે મને અભય સમજાવી દીધો, એનો અનુભવ કરાવી દીધો, તક્ષક આવે કોઈ ડર નથી મને, હવે આવીને દંશ આપશે તોય મને કોઈ ચિંતા નથી, આ સામર્થ્ય ક્યાંથી આવ્યું, આ સામર્થ્ય શ્રીમદ ભાગવતનું છે, આ સામર્થ્ય ભગવાનની કથાનું છે, આ સામર્થ્ય શ્રી સુખદેવજીની વાણીનું છે અને આ સામર્થ્ય ભગવાનની કૃપાનું પરિણામ છે। અભયની પ્રાપ્તિ કરાવી છે, જેને શ્રવણ કરવાથી મરણ ધર્મો નિવૃત્ત થાય છે। કારણ કે મનુષ્યનો સ્વભાવ કેવો છે, મનુષ્યનો સ્વભાવ એ ભયથી ઘેરાયેલો છે, એને ભય રહે છે મરી જઈશ મરી જઈશ મરી જઈશ, મૃત્યુ તો જયારે આવશે ત્યારે આવશે, પણ એના વિચાર કરી કરીને અનુભવ થઈ જવાના છે, એક બેઝિક નેચર છે। અને એવી ચિંતામાં ને ચિંતામાં જો નિર્ભયતા જોઈતી હોય, વસુદેવજી એવું સમજાવે છે, નિર્ભય થવાનો માર્ગ ભગવત ધર્મનું શ્રવણ કરવાનો છે અને શ્રવણ કરીને અટકી નથી જવાનું, શ્રવણ કરી એનું આચરણ કરવાનું છે। ધર્મ કેવળ શ્રવણ કરીએ કાન પવિત્ર કરીએ એટલા માટે જ ધર્મ નથી, શ્રવણ કર્યા પછી એનું આચરણ કરવું જોઈએ, ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે। અહમ કિલ પુરાનંતમ પ્રજાર્થે વિમુક્તિદમ અપૂજયમ ન મોક્ષાય મોહિતો દેવ માયયા। વસુદેવજી દેવર્ષિ નારદજીને કહે, પોતાના પૂર્વજન્મની પૂર્વકાલની વાત કરે છે, વસુદેવજી સુતપા હતા ત્યારે 12,000 વર્ષ સુધી ભગવાનની તપસ્યા કરી હતી। આપણને 100 વર્ષથી વધારેનો જેટલો સમય આવે આપણને થોડી અતિશયોક્તિ લાગે, આ એક જ પાત્ર નથી, ભાગવતમાં કર્દમ ઋષિ પણ હતા, 10,000 વર્ષની તપસ્યા કરે છે, પ્રચેતસનો તપ વાંચો, કર્દમ ઋષિનો તપ વાંચો, અહીંયા વસુદેવજીનો તપ વાંચો, આપણું આયુષ્ય ઓછું થયું એટલે આપણને આ વર્ષો હજારોની સંખ્યામાં હોય વધારે લાગે છે, પણ જયારે આરંભનો ક્રમ હતો અને એ પ્રમાણેનો યુગ હોય ત્યારે આયુષ્ય પણ એ પ્રમાણે। અને વસુદેવજીના પૂર્વના બંને જન્મમાં ભગવાનનું જે પ્રાકટ્ય થયું હતું એ પુત્ર રૂપે જ થયું હતું, સત્ય સંકલ્પ ભગવાન પુત્ર રૂપે પ્રકટ થયા હોય તો ગુરુ તરીકે કઈ રીતે સ્વીકારી શકે। પાછલા જન્મમાં આ બધી વાતો થઈ હતી અને ભગવાનનો ઈશ્વર તરીકે પરિચય નહીં હોવાથી ગુરુ થઈ ઉપદેશ કરવો એ પણ ઉચિત નથી, આવું વિચાર્યું છે। પરંતુ વસુદેવજીએ પ્રજા માટે સેવા કરી, મોક્ષ માટે તપસ્યા કરી, તપસ્યા કરીને સામાન્ય રીતે મુક્તિ માંગી લેવી જોઈએ કે ભાઈ મારો મોક્ષ થઈ જાય એવું મને આપો, પણ એ મોક્ષ મુક્તિ શેને માટે નથી માંગી, તો કે ભગવાનની માયાથી મોહિત થઈ ગયા હતા માટે એમણે મુક્તિ નથી માંગી। ભગવાનની માયા કેવા મોહિત થઈ ગયા કે એમણે મુક્તિને બદલે પુત્ર માંગ્યો, અને ભગવાન પણ સત્ય સંકલ્પ વાળા છે
તો પુત્રની ઈચ્છા છે, ચાલો હું તમારો પુત્ર થઈને આવીશ. ભગવાને પુત્રત્વનો સ્વીકાર કરી લીધો છે. યથા વિચિત્ર વ્યસના ભવિષ્મિન સર્વતો ભયાત મુચ્યેમ યંજ સેવાતા તથા નશાદિ સુવ્રત. નારદજી ચારે તરફથી જેમને ભય છે, જેમને વ્યસન છે, એવા સંસારમાંથી છૂટી મુક્ત થવાય એવો ઉપદેશ આપો. તમારાને મારા જીવનમાં કામનો આ એક પ્રશ્ન પૂછી રહ્યા છે, જેના દ્વારા સંસારમાંથી જન્મ વર્ણના ફેરામાંથી છૂટી જવાય અને મુક્તિ મળે એવો ઉપદેશ આપો. એટલે આગળના જન્મ ગયા તો સુદેવજી એવું કહે છે કે આ જન્મમાં મને મુક્તિ આપો. પુત્ર તરીકે તો ભગવાન બિરાજમાન છે, પરંતુ પુત્રાદી સંસારની બીજી ચિંતાથી એનું પરિણામ વ્યસનમાં આવે છે. અને એની પછી સંસારના વ્યસનનો અંત એ કઈ રીતે આવશે, આ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. માટે મુક્તિને માટેની વાત કરીશ. આ જન્મમાં આપો, ન લાગે તો આની પછીના જન્મમાં આપો, પણ મુક્તિ આપો. હું તો એવું જ ઈચ્છું છું કે આ જન્મમાં મને મુક્તિ મળી જાય, કારણ કે જગતમાં તો ચારે તરફથી ભય છે. ભય શબ્દ છે. આપ લોકોએ અનેક વખત શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરી, પહેલા સ્કંદના 13મા અધ્યાયમાં વિદુરજી યાત્રા કરીને આવે છે, ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ છોડ, ક્યાં સુધી આ પરિવારમાં આસક્તિ રાખીશ, આત્મકલ્યાણને મળે બહાર નીકળ. ધૃતરાષ્ટ્ર નીકળી નથી શકતા અને વિદુરજી શબ્દો બોલે છે, રાજન નિર્ગમ્યતામ શિખરમ પશ્યેદમ ભયમ આગતમ. જો રાજા નીકળી જાઓ, આ ભય આવેલો છે. ભય એ બીજો કોઈ નહીં પણ મૃત્યુ છે. વસુદેવજી કે ચારે તરફથી ભય છે, અને એટલા જ માટે વિનંતી કરું છું, મને એવું શિક્ષણ આપો, એવું જ્ઞાન આપો કે શમ વગર આ જન્મમાં મુક્તિ એને પ્રાપ્તિ થઈ જાય. કારણ કે બહુ પરિશ્રમ કરવાનો હશે તો પછી ચિત્ત વ્યાકુલ થશે, ચિત્ત વ્યાકુલ થશે તો અશાંતિ થશે, પાછી એની મુશ્કેલીની શરૂઆત થશે, પાછું સંસારમાં મારે આવવું પડશે. એટલા માટે કહું છું કે મને મુક્ત કરો. કારણ કે જીવ છે બાહ્ય અભ્યંતર ભેદથી એ બંધાયેલો પડેલો છે, અને એના માટે છૂટવાને માટે સત્વગુણનો આશ્રય લેવો જરૂરી છે. એવો કોઈ ઉપાય આપ મને બતાવો, કારણ આપને એના માટે પૂછું છું. જીવોના કલ્યાણનું વ્રત આપે ધારણ કરેલું છે. ક્યારેક એવું પણ બની શકે કે જીવોના હિતને માટે આપ ભગવાનને પણ પ્રાર્થના કરો, તો ભગવાન પણ આપની વાત સાંભળી એ પ્રાર્થના સ્વીકારી લે છે. આવી રીતના પ્રશ્નો પૂછ્યા છે. રાજન્યેવમ વૃત પ્રશ્નો વસુદેવેન ધીમતા પ્રીતસ્તમાહ દેવર્ષિર હરે હે સંસ્મારિતો ગુણૈઃ. વસુદેવજી કેવા છે? વસુદેવેન ધીમતા, બુદ્ધિશાળી છે. નારદજીને પ્રશ્ન પૂછ્યા, ભગવાનના ગુણોનું સ્મરણ થઈ આવ્યું અને નારદજી પ્રસન્ન થઈ બોલવાની શરૂઆત કરે, પુત્ર આપવાની શરૂઆત કરે. એમાં દેવર્ષિ નારદજી બુદ્ધિમત્તા અને દેવર્ષિ બંનેની યોગ્યતા સમજાવે છે. જ્યારે વક્તવ્યનું આયોજન થાય, બે પાત્ર સમાન હોય તો વધારે આનંદ આવે. ઉપદેશ શ્રવણ કરવા માટે શ્રોતાઓના મનમાં બહુ જિજ્ઞાસા હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તત્વ જાણવું હોય, પણ વક્તામાં એ સામર્થ્ય ન હોય તો શ્રોતા વક્તા બંનેમાં કે ટ્યુનિંગ નહીં બેસે. અને જો વક્તા સામર્થ્યવાન હોય, વિદ્વાન હોય, તત્વજ્ઞાની હોય, ચિંતક હોય, એને એવો વર્ગ મળવો જરૂરી છે. પછી જો શ્રવણ કરવા વાળાને મનોરંજન જોઈતું હશે, ટૂચકા શેરો શાયરીને જોક્સ જોઈતા હશે, તો ગમે એટલો સારો વક્તા હશે,
વેડફાઈ જશે. માટે જે પ્રકારના શ્રોતા એ પ્રકારના વક્તા આ બંને જયારે ભેગા થાય છે એ જ વાત અહીંયા સમજાવી છે. વસુદેવજી ઉપદેશ શ્રવણ કરવાને માટે યોગ્યતા વાળા છે અને દેવર્ષિ નારદજી ઉપદેશ આપવાની યોગ્યતા વાળા છે. સમાન શીલ વાળા વક્તા શ્રોતા હોય એ પ્રકારે અહીંયા શ્રી વસુદેવજી અને દેવર્ષિ નારદજી આ બંને ભેગા થયા છે. અને એટલા માટે દેવર્ષિ નારદજી પેલા સિદ્ધાંતથી ઉપદેશ કરે છે. ભગવાનના ગુણો યાદ આવી ગયા અને પ્રસન્ન થયા છે. ભગવાનના ગુણોનું સંસ્મરણ થયું છે અને એ સંસ્મરણ થયું બોલવાની શરૂઆત કરતા એટલું કહ્યું દેવર્ષિ નારદજીએ અગિયારમાં શ્લોક થી શરૂઆત કરી બોલવાની વસુદેવજી સમ્યગે તદ વ્યવસ્થિતમ ભવતા સાત્વતર્ષભ યત પૃચ્છસે ભાગવતાન ધર્માંસ્તમ વિશ્વભાવનાન. વસુદેવજીએ દેવર્ષિ નારદજીની પ્રશંસા કરી સત્ય હકીકત કહી. હવે દેવર્ષિ નારદજી વિચારે કે વસુદેવજીની પણ યોગ્યતા છે. કયું સાત્વતર્ષભ સાત્વત ભક્તોમાં ઉત્તમ. આપે ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. ભાગવત ધર્મની ગરિમા શું છે આ શ્લોક એવું સમજાવે છે. આખા વિશ્વમાં જેનો અભાવ છે એ ભાગવત ધર્મને તમે પૂછી રહ્યા છો. સુદેવજી કેટલા બુદ્ધિશાળી હશે કલ્પના કરી જુઓ. એવા પ્રશ્ન પૂછ્યા કે જે પ્રશ્ન આખા વિશ્વમાં જેનો અભાવ છે. આપણે લૌકિકના પ્રશ્ન પૂછીએ મારું આ કામ નથી થતું આ કામ નથી થતું આ કામ નથી થતું. વસુદેવજી એવા કોઈ પ્રશ્ન નથી પૂછતા. ભાગવત ધર્મને પૂછી રહ્યા છો. ગુરુ અને શિષ્યની વચ્ચે એમાં શ્રોતાનું અભિવાદન ધન્યવાદ આપી ભાગવત ધર્મનું શ્રવણ અને આચરણ કરવું જોઈએ આ બધા જ શાસ્ત્રોના અર્થનો નિર્ણય. હું આપને ભાગવત ધર્મ શ્રવણ કરાવીશ અને ભગવદ આનંદ પ્રાપ્તિને માટે જે નિશ્ચિત માર્ગ છે એનું તમને નિરૂપણ કરીશ. નારદજી કહે છે આચાર્યવાન પુરુષો વેદ ગુરુ કરવા એ તમે જરૂરી માનો છો. પાછી એ જ વાત અલગ શબ્દોમાં કરી છે. ગુરુના મુખ વડે ઉપદેશ લીધા સિવાય કેવળ શાસ્ત્રોથી પ્રાપ્ત કરેલ ઉપદેશથી ફળની સિદ્ધિ થતી નથી. અને આ ભાગવત ધર્મ એવા છે વિશ્વમાં એનો પ્રભાવ છે સાથે સાથે અભાવ પણ છે જરૂરિયાત પણ છે. જે કોઈ એને શ્રવણ કરે એનું કાર્ય એનું અનુષ્ઠાન નિર્વિઘ્ને સિદ્ધ થઈ જાય એવા પ્રભાવ વાળા છે. અને સાથે સાથે શ્રવણ કરવાથી અંતઃકરણની જે વૃત્તિઓ છે સંસારમાંથી છૂટી જઈ અને ભગવાનમાં નિરુત્ત થઈ જાય છે. દેવર્ષિ નારદજી શ્રુતોનું પઠિતો ધ્યાત આદૃતો વાનમોદિતા સદ્ય પુનાતિ સદ્ધર્મો દેવ વિશ્વદ્રોહો. ભાગવત ધર્મ એમાંથી કોઈક મનુષ્ય હોય કેવળ એક ધર્મનું પણ શ્રવણ કરી લે અથવા કીર્તન કરે અથવા તો કેવળ ધ્યાન કરે. ત્રણ શબ્દ આપ્યા છે શ્રવણ કીર્તન અને ધ્યાન. અને ચોથો શબ્દ છે અનુમોદન. જો આટલા બધા ભાગવત ધર્મમાંથી એક ધર્મની સાથે પણ એનું શ્રવણ કીર્તન ધ્યાન કે અનુમોદન થાય તો પણ એ જીવ પવિત્ર થઈ જાય છે અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો પછી જે બધા ધર્મો શ્રવણ કરે એના કલ્યાણને માટે તો ચિંતા શું કરવાની. આ સ્મૃતિ સંધ્યામાં જે વિષય લેવામાં આવ્યો છે વારંવાર મને એવું લાગે ભગવાને જ પ્રેરણા કરી હશે એકાદશ સ્કંદને માટે. કારણ ઘણા બધા પ્રશ્નો આ સ્કંદમાં આવ્યા છે તમારા ને મારા જીવનની સાથે જોડાયેલા છે.
શ્રીમદ ભાગવત ધર્મગ્રંથ તો છે જ, એમાં શંકા અને કોઈ સ્થાન નથી. પણ એનાથી એક પગથિયું જરા આગળ વિચારીએ આપણે તો શ્રીમદ ભાગવત કેવળ ધર્મગ્રંથ છે એની કરતા એની સાથે સાથે જીવન ગ્રંથ છે એ પ્રમાણે પણ વિચાર કરીશું તો આપણને આપણા જીવન જીવવાને માટેનું ઘણું બધું ભાથું ભાગવત માંથી મળી આવશે. શબ્દ તો એ જ હોય છે, એનો વિચાર આપણે કઈ રીતે કરીએ છીએ, આચરણમાં કઈ રીતે મૂકીએ છીએ, સમજીએ છીએ કઈ રીતે, આ મહત્વનું છે. ભાગવત ધર્મનું સામર્થ્ય શું છે આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, બધા જ પર્યાય આપેલા છે આમાં. શ્રવણ કરે, કીર્તન કરે, વક્તા અને શ્રોતા બંનેનું કલ્યાણ થાય એવા ભાગવત ધર્મો છે. વેદનો દ્રોહી હોય, પતિત હોય, આવો કોઈ જીવ હોય અને શ્રવણ કરે તો શ્રવણ કરવા માત્રથી એ પવિત્ર થઈ જાય છે. અજામિલનું ચરિત્ર તો આપ લોકો સૌ જાણો છો. ભગવાન નામ માત્રથી એ જીવનું કલ્યાણ થયું. એક શબ્દ આમાં સમજાવ્યો છે, અનુપાઠ. શ્રવણ અને કીર્તન કરવાનો જે ક્રમ છે એના માટે શબ્દ છે અનુપાઠ. અને ધ્યાન, ભાગવત ધર્મોમાં ચિત્તનું પરોવાઈ જવું એનું નામ ધ્યાન. મનને એમાં નિરુદ્ધ કરી દેવું અને મન, વાણી, કાયા આ બધું જ એમાં પરોવાઈ જાય. પ્રત્યક્ષ સિદ્ધ એવી વાત છે, ભાગવત ધર્મોનું મહાત્મ્ય અનંત છે, અગાધ છે. ત્વયા પરમ કલ્યાણઃ પુણ્ય શ્રવણ કીર્તનાઃ સ્મારિતો ભગવાનત્ય દેવો નારાયણ. ખૂબ આનંદ થયો દેવર્ષિ નારદજી. કોઈ વ્યક્તિને ભોજનનો શોખ હોય, ભાવતું ભોજન મળે એને આનંદ થાય. કોઈ વ્યક્તિને કપડાનો શોખ હોય, મનપસંદ નવા સુંદર મજાના વસ્ત્ર 2, 4, 5, 10 જોડી મળી જાય અને આનંદ થઈ જાય. કોઈને ગરીણાનો શોખ હોય, સરસ મજાની ડિઝાઇન વાળા એન્ટિક પણ મળે, લેટેસ્ટ પણ મળે, આવા દાગીના મળે, એનું મન એનાથી પ્રસન્ન થાય. કોઈને હરવા ફરવાનો શોખ હોય, ફરવા મળે એનાથી પ્રસન્ન થાય. દરેકના અલગ અલગ શોખ હોય, દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય. એ વર્ષે નારદજીનું ચિત્ત કાયમને માટે ભગવાનમાં લાગેલું છે અને એટલા જ માટે કહેશે સ્મારિતો ભગવાન. તમે આજે મને મારા સેવ્ય નારાયણ ભગવાન એમનું સ્મરણ કરાવ્યું છે. અને એ ભગવાન કેવા છે, કલ્યાણકારક છે, એમનું શ્રવણ અને કીર્તન પણ પુણ્યદાતા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ભાગવત ધર્મો પૂછવા વાળા દુર્લભ છે, શ્રોતાનો અધિકાર. વસુદેવજીએ ભાગવત ધર્મો પૂછ્યા. ભાગવત ધર્મોનું નિરૂપણ તો 32મા શ્લોકથી થશે, હજી તો આ 13મો શ્લોક ચાલે છે. પણ મહત્વ શું છે, આ પ્રશ્ન પૂછનાર દુર્લભ છે. વક્તવ્યમાં 3 પાત્ર જોઈએ, પ્રશ્ન પૂછનાર જોઈએ, પ્રશ્નનો જવાબ આપનાર જોઈએ અને સાથે સાથે શ્રવણ કરનાર જોઈએ. 10મ સ્કંદના પહેલા અધ્યાયમાં આ ત્રણેયને માટે ઉલ્લેખ મળે છે. દેવર્ષિ નારદજી કે પ્રશ્ન ઉત્તમ, ભાગવત ધર્મો પૂછવા વાળા દુર્લભ છે અને ખાસ કરીને વૈષ્ણવ હોય. વૈષ્ણવ શબ્દ એટલે કેવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એવું ન વિચારશો. વૈષ્ણવ શબ્દની પરિભાષા, એક પરિભાષા એવી છે,
કે જે વિષ્ણુના અનુયાયી છે એ વૈષ્ણવ છે. પછી એ મર્યાદા માર્ગી પણ હોઈ શકે, પુષ્ટિ માર્ગી પણ હોઈ શકે, બંનેનું કર્તવ્ય છે. જે વિષ્ણુના અનુયાયી છે, જે વૈષ્ણવ છે, એમણે ભગવત સ્મરણ હંમેશા માટે કરવું જોઈએ. મર્યાદા વાળો હોય તો આદશાક્ષર મંત્ર બોલશે, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરશે. મર્યાદા માર્ગી હશે, કલિસ્તરણો પરિષદને યાદ કરશે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે કરશે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હશે, સેવામાં હશે, પંચાક્ષર મંત્ર બોલશે અને અનોસરનો સમય હશે. વદદ્ભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ, સતત બસ ભગવાનનું અષ્ટાક્ષર મંત્ર એનું અનુસંધાન રાખશે. ખૂબ ગરિમા છે આ બધા મંત્રોની. ગુરુકુમાર દ્વાદશાક્ષર મંત્ર બોલે છે, છ મહિના પણ પૂર્ણ નથી થતા ભગવાન દર્શન આપે છે. ચાચા હરિવંશ અષ્ટાક્ષર મંત્ર બોલે છે, જલની ઉપર ચાલવાની સામર્થ્ય એ સિદ્ધિ એમને પ્રાપ્ત થાય છે. મર્યાદામાં હોય, પુષ્ટિમાં હોય, જેમાં પણ હોય, પણ જો વૈષ્ણવ છે એના માટેનું એક કર્તવ્ય આ શ્લોકનો ટીકા સાહિત્ય આપણને સમજાવે છે કે વૈષ્ણવે કાયમને માટે ભગવત સ્મરણ કરવું જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. આપણા આચાર્યો જે છે પોતાના મન મુજબની વાત નથી કરતા, આપણા આચાર્યો શાસ્ત્રનો નિચોડ આપણને આપે છે. પ્રસ્થાન ત્રયી હોય કે પ્રમાણ ચતુષ્ટયી હોય, જે સંપ્રદાયની સાથે જે જોડાયેલો હોય એના મૂળમાં આ શાસ્ત્રના વચન છે. આપણા મનમાં વિચાર આવે, સ્મરણ કરવાથી લાભ શું થાય? શાસ્ત્ર તો એવું કહે છે કે તમે હંમેશા ભગવત સ્મરણ કરો, પણ સ્મરણ કરવાથી લાભ શું થાય એનું નિરાકરણ કર્યું. સ્મરણ કરવાથી અને કરાવવાથી પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે. કેટલી સુંદર સમજણ આપે છે આપણને. બે ભગવદીય અરસપરસ મળે છે. શ્રી રામચંદ્રજીના સેવક હોય જય શ્રી રામ બોલે, વૈષ્ણવ હોય જય શ્રી કૃષ્ણ બોલે. જ્યારે બે ભગવદીય મળે છે, સ્મરણ કરે છે અને સ્મરણ કરાવે છે, સ્મરણ કરાવવાનું પણ મહત્વ છે. આખો પ્રસંગ છે, ભૈયા ગોકુલ કબ ચલોગે, સ્મરણ કરાવે છે. વિદુરજી જયારે મળે છે ઉદ્ધવજીને ત્રીજા સ્કંદના પહેલા અધ્યાયમાં, તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ, બે ભગવદીય મળે છે. કેમ છો કેમની એ તો વાત પછી, પહેલા તો ભગવાનના ચરિત્રોની વાત કરે છે. સ્મરણ કરવાથી અને કરાવવાથી પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે. અને વિદુરજી અને ઉદ્ધવજી ભાગવતના જ પાત્ર. બે ભગવદીય મળે છે અને એટલી પ્રેમોત્પત્તિ થાય છે, એમના રોમે રોમમાં જાણે આનંદ વ્યાપ્ત થઈ ગયો. આંખમાં જળહળી આવી જાય પ્રભુને યાદ કરીને. બે ઘડી જીવ્યા આવ્યું ક્યાંથી? દિવસમાં કે જીવનમાં જેટલી ઘડી ભગવાનની સાથે જોડીને રાખીએ, બસ એ બે ઘડી જ આપણે જીવીએ છીએ. માટે શબ્દો લખ્યા છે, સ્મરણ કરવાથી અને કરાવવાથી પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે. પ્રેમ દુર્લભ છે અને ભગવાનના માર્ગમાં જો આપણે ચાલતા હોઈએ, ધર્મના માર્ગમાં ચાલતા હોઈએ, આપણા જીવનમાં પ્રેમ જરૂરી છે, જીવનમાં દ્વેષની જરૂરિયાત નથી. અને જેના જીવનમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે એને સ્ફૂર્તિની પ્રાપ્તિ થાય છે. આજે આપે મને ભગવાનનું સંસ્મરણ કરાવી દીધું, એના દ્વારા ગંગાજીમાં સ્નાન કરવાથી વેદ વિહિત કર્મ
એ પુણ્ય રૂપ છે, એનાથી પરલોકની પ્રાપ્તિ પણ થાય છે, પણ મને ભગવાનનું નામ સ્મરણ કરાવ્યું માટે મારું હૃદય અત્યંત પ્રસન્ન થયું, કારણ કે નારાયણમાં મારું મન લાગેલું છે. બ્રહ્મ હોવાથી એ નારાયણ પણ કહે છે મારા સ્વામી છે, મારા સેવ્ય છે. આજે આપે મને સ્મરણ કરાવ્યું માટે હું આપને ધન્યતા કૃતાર્થતા અનુભવું છું. આપના માટે બે વૈષ્ણવ મળે, ભગવત સ્મરણ કરે, જય શ્રી કૃષ્ણ બોલે, ભગવાનનું સ્મરણ કરાવે છે એના માટેનો ભાવ કેવો હોવો જોઈએ, નારદજી સમજાવે છે. અને આટલું કહી 15મા શ્લોક થી આટલું કહી 13મા શ્લોક સુધીનો આ ક્રમ આવ્યો દેવો નારાયણમમ. અને 14મા શ્લોક થી અત્રાપ્યુદાહરંતી માં ઇતિહાસમ પુરાતનમ આર્ષભાણામ ચ સંવાદમ વિદેહસ્ય મહાત્મના. 14મા શ્લોક થી નવ યોગેશ્વરનું જે ચરિત્ર છે એ પાત્રોના પૂર્વજોના ક્રમથી લઈ પરિચય આપવાની શરૂઆત કરે છે. માટે આખું જ અત્યાર સુધી વસુદેવજી દેવર્ષિ નારદજીની વચ્ચે જે વાર્તાલાપ થયો એ વાર્તાલાપ માટે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નોનો મૂળ ઉત્તરની શરૂઆત 14મા શ્લોકથી કરી રહ્યા છે. અને પછીના ક્રમમાં જ્યારે આપણે વક્તવ્યનું અનુસંધાન લઈશું ત્યારે આ બીજા અધ્યાયના 14મા શ્લોકથી વિચારીશું. ભગવાનની કૃપાથી આપણા જીવનમાં આ અવસર આવ્યો છે અને આ અવસરને આપણે એક ઉત્સવની જેમ આનંદથી વધાવીએ, આપણો અહોભાગ્ય સમજીએ કે ભગવાને આટલું શાંતિથી આપણને શ્રીમદ ભાગવત સમજવાનો વિચાર કરવાનો એક અવસર આપ્યો છે. તો પ્રભુ કૃપાથી જે પણ કંઈક બોલાયું આજની વાણીને પુનઃ એક વખત ભગવત શ્રી ચરણોમાં સમર્પિત કરું અને દૈયા પરિવાર વતીથી સ્વામીશ્રી પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટ વતીથી આપ સર્વ શ્રોતાઓને ભગવત સ્મરણ કરી આજના સત્રમાંથી આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ. શાંતિ શાંતિ.